समाचार ना प्रायोजक छे दीप कला साड़ी शोरूम डीसा। बीके न्यूज चैनल ने मुहिम लावी रही छे रंग। भाभर ने दातीवाड़ा तालुका में पण उत्साहभेर थई रह्या छे वृक्षारोपण कार्यक्रमों। डीसा तालुकाना वरनोड़ा गामना युवाने करी विकृतिनी तमाम हद पार। नादानी में करेली हरकत आवी बनी जान पर। पालनपुरना हीरा उद्योग ने फरी जीवंत करवा माटे सिंगापुर थी आव्या कायजो जेसन हो। पालनपुरना हीरा बजार नो अभ्यास करी हीरा उद्योग ने फरी जीवंत बनावानी आपी खातरी। डीसानी सब जेल में शाळानी छात्राओए कैदियों ने राखड़ी बांधी रक्षाबंधन नी करी उजवणी। हवे जोईए समाचार विगतवार। पृथ्वी पर प्रदूषण वधी जता पर्यावरण पर मोटो खतरो उभो थई रह्यो छे। मानवी विकासनी आंधळी दौड़मां वृक्षोना जंगलोनो नाश करी कॉन्क्रीटनी इमारतो बनावी प्रदूषण वधारी दीधुं छे। मोटा प्रमाणमां वृक्षेदन थई रह्युं छे त्यारे पर्यावरणने बचावा माटे वृक्ष वावनुं अभियान चालु नहीं थाय तो पृथ्वी पर मोटी आफत आवी शके छे અને જીવનસૃષ્ટિનો વિનાશ થતા વાર પણ નહીં લાગે। ત્યારે હવે લોકોએ પણ પર્યાવરણ અંગે ચિંતિત બનીને મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા સમય પાકી ગયો છે। સરકાર દ્વારા થતું વૃક્ષારોપણ કાગળ ઉપર રૂડું લાગે છે, પણ હકીકતમાં વૃક્ષોના વાવેતર બાદ તેનું જતન ન થતા આવા વૃક્ષો નાશ પામતા હોય છે। ત્યારે પાકા પાયે અને મજબૂત ઈરાદાથી બનાસકાંઠા જિલ્લાની જનતા વૃક્ષારોપણને લઈ ગંભીર બને તે માટે જિલ્લાની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ચેનલ દ્વારા એક બાળક એક વૃક્ષનું ભગીરથ અભિયાન હાથ ધર્યું છે। बीके न्यूज चैनल ना अभियान ने जिला में सारो एवो आवकार सांपड़ी रह्यो छे। बनासकांठा जिला ना गामे गाम अने छेवाड़ा गामों सुधी बीके न्यूज चैनल नी अपील बाद वृक्षारोपण कार्यक्रमों शुरू थई गया छे। जिला ने हरियाळो बनावा माटे बीके न्यूज चैनल नी टीम भारे जहमत उठावी रही छे। त्यारे अमारा भाभरना संवाददाता भारमल माळीए पण भाभर तालुकानी खारा प्राथमिक शाळा में पहोंचीने वृक्षारोपण अंगे स्थानिक शिक्षकों ने समझाव्या बाद શાળાના શિક્ષકોએ પણ બીકે ન્યૂઝ ચેનલની આ મુહિમથી પ્રભાવિત થઈને શાળામાં અભ્યાસ કરતા બાળકોના હાથે ન માત્ર વૃક્ષારોપણ કરાવ્યું, પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ એક એક વૃક્ષનું જતન કરવા માટે સંકલ્પ અપાવ્યો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય તુલસીભાઈ પરમારે બીકે ન્યૂઝ ચેનલની કામગીરીની મુક્ત કુંઠે પ્રશંસા કરી હતી। બીકે ન્યૂઝ દ્વારા જે ઝુંબેશ ઉઠાવવામાં આવી છે વૃક્ષારોપણ, એક બાળક દીઠ એક વૃક્ષ, એટલા માટે અત્યારે બીકે ન્યૂઝમાંથી અમારી ખારા પ્રાથમિક શાળામાં આવેલા છે દરેક બાળકોને એક એક વૃક્ષ વાવવા માટે સમજાવવામાં આવ્યા છે, અને આ કામગીરી બીકે ન્યૂઝની ખૂબ વખણવાલાયક અને સરાહનીય છે। અને 100% આપણા બનાસકાંઠામાં વૃક્ષોનું રોપણ સારું થશે અને વૃક્ષો સારા ઉછેરશે। બાળકો એના માટે ખૂબ આનંદિત છે અને ખૂબ મહેનત કરશે। બીકે ન્યૂઝની આ કામગીરી ખૂબ સારી છે। બીકે ન્યૂઝ ચેનલ દ્વારા અમારી શાળામાં આજે વૃક્ષારોપણ રોપવામાં આવ્યું છે। વિશ્વમાં પ્રદૂષણ ઘણું વધી રહ્યું છે, વૃક્ષો આપણને ખૂબ ઉપયોગી છે। આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ। વૃક્ષો આપણને શુદ્ધ ઓક્સિજન વાયુ આપે છે, માટે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ। અમારી શાળામાં આજે 11/8/2016 દિવસે વૃક્ષારોપણ યોજવામાં આવ્યું છે। ઓકે, તો આજે અમારી શાળામાં વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે। ભાભરથી બીકે ન્યૂઝના વૃક્ષારોપણ દ્વારા લોકો આવ્યા છે। અમારે એક બાળક એક વૃક્ષ અમારી શાળામાં વૃક્ષોનું રોપણ થઈ રહ્યું છે, તો અમે એક વૃક્ષ વાવીશું। વૃક્ષો દ્વારા મને ઓક્સિજન વાયુ પણ મળે છે। વૃક્ષો કપાવવાથી CO2નું પ્રમાણ વધે છે, તો અમે વૃક્ષો વાવીશું। વૃક્ષો વાવો, વરસાદ લાવો, વૃક્ષો વાવો, જીવન બચાવો। જય હિન્દ જય બીકે ન્યૂઝ ચેનલની ઝુંબેશ એક બાળક એક વૃક્ષ, જેની બનાસકાંઠા જિલ્લાભરમાં સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાના ગામે ગામ વૃક્ષારોપણ થઈ રહ્યા છે। આજે ભાભર તાલુકાના ખારા ગામે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, અને બાળકો દ્વારા એનું સારું એવું જતન પણ કરવામાં આવશે, એ બાળકોએ સંકલ્પ પણ કર્યા છે। ભાભરથી ભારમણ માળી, બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહિવત પ્રમાણમાં થતાં બનાસકાંઠા જિલ્લાના જળાશયોની સપાટી તળિયે પહોંચી ગઈ છે।
ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિ અંગે ચિંતિત બીકે ન્યૂઝ ચેનલ દ્વારા આપણા જિલ્લાને હરિયાળો જિલ્લો બનાવવાના હેતુથી વૃક્ષારોપણની ખાસ મુહિમ છેડવામાં આવી છે। તે અંતર્ગત આજે દાંતીવાડા તાલુકામાં આવેલા સિકરિયા ગામમાં પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી બાળકોને વૃક્ષોના મહત્વ અંગે સમજણ આપી વૃક્ષારોપણ કરાવ્યું હતું। સિકરિયા ગામમાં અલગ અલગ મંદિરો ઉપર આજે બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવી વધુને વધુ વૃક્ષોનો ઉછેર થાય તે બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। અમારા સિકરિયા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આજે રાખેલ છે। બધાને નમ્ર વિનંતી કરું છું કે દરેકના ગામમાં તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખે અને વૃક્ષારોપણ વધુ કરે જેથી વરસાદ જલ્દી આવે। આજે સિકરિયા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવે છે। વૃક્ષો વાવવાથી વરસાદ આવે છે અને હું બધાને નિવેદન કરું છું કે વૃક્ષો બધા ગામોમાં વૃક્ષો વાવો અને અમને બહુ મજા આવે। ડીસા શહેરને સ્વચ્છ બનાવવાનો દમ ભરી રહેલી ડીસા નગરપાલિકાની પોલ હવે જાહેર થઈ ગઈ છે। શહેરમાં માત્ર એક જ વિસ્તારને બાદ કરીને અન્ય વિસ્તારની વાત કરવામાં આવે તો સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે। શહેરના પછાત વિસ્તારોની વાત કરીએ તો આ વિસ્તારો તો જાણે નગરપાલિકાની હદમાં આવતા જ ન હોય તેમાંય પાલિકા દ્વારા કોઈ જ સફાઈ કરાવવામાં આવતી નથી અને આ વિસ્તારના લોકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે। વાત છે ડીસા શહેરના રાજપુર વિસ્તારની। તો આ વિસ્તારમાં રસ્તાઓથી માંડીને ગટરોની સમસ્યા લોકોના માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ચોમાસાએ હજુ પોતાનો અસલી ચહેરો તો બતાવ્યો જ નથી અને તેવામાં આ વિસ્તારની આવી દશા છે તો આવનારા સમયમાં કેટલી ખતરનાક અસર થઈ શકે છે। પાલિકા દ્વારા આ વિસ્તારની કરવામાં આવતી ઉપેક્ષાને લઈ સ્થાનિક લોકોનો પારો પણ સાતમા આસમાને પહોંચ્યો છે। હું રાજપુર રણછોડભાઈ કરશનભાઈ સોલંકી બોલું છું। ચાર રસ્તામાં પાણી ભર્યા છે, બૈરા છોકરા સ્કૂલ જવાની તકલીફ પડે છે અને પ્રમુખ નગરપાલિકાના મેમ્બરે બે ચાર વખત રજૂઆત કરી પણ પ્રમુખ સાહેબ કંઈ ઓભરતા નહીં। હું જાતે જઈને અને પછી એનો નિર્ણય લઉં અને રામાપીર મંદિર પાસે કાચો રોડ છે, અહીંયા પણ અવર જવરનો રસ્તો છે, અહીંયા કોઈ આરસીસી રોડ કરેલ નથી, કાચું પડ્યું છે। પ્રમુખશ્રી આવી અને જોઈ જાય અને તાત્કાલિક નિકાલ કરે, નકે પછી આના માટે કંઈ અમારે ત્યાં નગરપાલિકામાં આવીને દેવું પડે। વરસાદી માહોલની સમસ્યા પાલનપુરમાં શહેરીજનો માટે સરદર્દ સમાન બની ગઈ છે। વરસાદી પાણીનું યોગ્ય સમયે નિકાલ ન થવાના લીધે શહેરના કેટલાય વિસ્તારમાં લાંબા સમય સુધી પાણીના તળાવો ભરાયેલા છે, ત્યારે પાલિકાની નગરોળતાના લીધે શહેરીજનો રોગચાળાની દહેશત વચ્ચે જીવી રહ્યા છે। પાલનપુર શહેરના ગણેશપુરા રોડ ઉપર આવેલી આવકાર સોસાયટીમાં છેલ્લા 14 વર્ષથી વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી। સ્થાનિક લોકો દ્વારા પાલિકા તંત્રને વારંવાર જાણ કરવા છતાં પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી। સામાન્ય વરસાદમાં પણ આવકાર સોસાયટીમાં વરસાદી પાણી તળાવોની જેમ ભરાઈ જવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। જો કે વધુ વરસાદ પડે ત્યારે આ વિસ્તારના લોકોની ઘરની અંદર પણ પાણી ઘૂસી જવાની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે। વર્તમાન પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય દિવસોથી આવકાર સોસાયટીમાં પાણી ભરાયેલું હોવાથી આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત પણ સેવાઈ રહી છે। તેમજ ઘરેથી બહાર નીકળતી વખતે સ્થાનિક લોકોને વરસાદના કારણે ભરાયેલા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન આવકાર સોસાયટીની સ્થાનિક મહિલાઓએ વરસાદી પાણીના લીધે પડતી મુશ્કેલીઓ અંગે વ્યથા રજૂ કરી હતી। 16 વર્ષથી અમે આવી રહી, આ પાણીનો કોઈ પ્રોબ્લેમ મળતો નહીં। શું પ્રશ્ન છે? પ્રશ્ન પાણી નીકળતું નહીં, પાણી જ બહારથી આવે, કોઈ જવાનું છે જ નહીં જગ્યા જ, અને એમને ભરી ભરી જ રહે, રસ્તો જ નહીં જવાનો, એમને પાણી ભરી ભરી રહે, કોઈ ડિલિવરીનો પ્રસંગ છે, કોઈ માદાસ છે, કેવી રીતે તમારે ન્યા કરવાનું? કોઈ રિક્ષાએ નહીં આવતી, કોઈ સાધન નહીં જતા, કોઈ ગાડીઓ ઘરની નહીં જતી, કેવી રીતે તમારે ન્યા કરવાનું? 16 વર્ષથી અમે નગરપાલિકામાં જઈ આવ્યા, બેનને મળી આવ્યા, નગરપાલિકાવાળાને મળી આવ્યા, પહોરી ગયા, પરારે ગયા, પણ કોઈ આમ સમજતા જ નહીં આવતી આની કે બહાર ન્યા કરવાનું જ નહીં, ઘરમાં જ રહેવાનું, દૂધ નહીં આવતું ચાયથી, અમારે ખાવાનો ખોરાક કેવી રીતે તમારે લેવાનું? બધું બહાર જ ન્યા કરવાનું નહીં હોત, આ તો બધા રસ્તા હે પેલા પડ્યા પ્લોટ, એટલે એની અંદરથી અમે પ્લોટથી નીકળ્યા છીએ, નકર અમારો રસ્તો તો છે જ નહીં, રસ્તામાં કેવી રીતે ન્યા કરવાનું? કેળકડ હમણાં પાણી ભરેલું હોય એટલે કેવી રીતે તમારે ન્યા કરવાનું? એ સેમેસ્ટર હે અમારે પાણી તો ન્યા કરવાનું નિકાલ જ નહીં, ભરીને ભરી જ રહે, હા રોગચાળો હાલે છે, બધા દવાખાને જઈને આવ્યા, કમરા થઈ ગયા બધાને બીમારી છે, રિપોર્ટ કહેતા હોય તો બતાવી દઈએ અમને।
અહીંયા 16 વર્ષથી પાણી ભરાઈ જાય પણ કોઈ રસ્તો નથી. બિલકુલ અમારા નાના છોકરાને લઈને કેવી રીતના નિશાળ બી મૂકવા જવું, બહુ તકલીફ પડે. પણ કોઈ દેખવાય આવતું નહીં. નગરપાલિકાવાળાને કેટલી વાર જાણ કરી કે ગમે તે કરીને આ રસ્તો કરી આલો બે પગ મૂકવાનો, તો પણ તે લોકો જોવા બી આવતા નથી. તમારે એવું કેવી રીતના કેટલું છે કેડ હમું પાણી ભરાય? બિલકુલ સાધન તો બંધ જ થઈ જાય. અમારે રાતના બીમાર થઈએ તો લઈને કેવી રીતના જવું? કે રાતે એટલી ચિંતા રહે કે હા વરસાદ આવશે તો શું થશે, કે ના જો ઘર હોમાં પાણી આવી જાય એટલે શું કરે? અને અહીંયા તો બધા જનાવર સાપ જેવાય બધા ફરતા હોય, બાળકને લઈને તો જવું કેવી રીતના? હાલ પરિસ્થિતિ પાણી અને મચ્છરો બહુ પડાય અને ડેન્ગ્યુ જેવા રોગો જેવા થઈ જશે. અહીંયા બધા છોકરાઓને મોદા થઈ ગયા આટલા અને ઘેર ઘેર બીમાર છે. નગરપાલિકાને જાણ કરી બેન ને, પણ બેન હજુ કદી જોવા બી આવતા નહીં, મશીન થી પાણી બી કઢાવતા નહીં. એક વાર આવીને ગયા પણ કશું કોઈ નિર્ણય લેતા નહીં અહીંયા. રાષ્ટ્ર સેવા માટે સમર્પિત એવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચોમાસાની ઋતુમાં લોકોને રોગચાળામાંથી મુક્ત કરવા માટે આવતીકાલે શનિવારે સવારે 6 વાગ્યાથી ડીસા શહેરના સાંઈબાબા મંદિર અને જલારામ મંદિર ઉપર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવનાર છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ડીસા શહેરની જનતાને આયુર્વેદિક ઉકાળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરના જલારામ મંદિર અને સાંઈબાબા મંદિર ખાતે વહેલી સવારના આ કાર્યક્રમ યોજાનાર હોવાનું જણાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય હજ સમિતિ દ્વારા હજયાત્રીઓની તાલીમ શિબિરનું પાલનપુર ખાતે આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી આ વર્ષે પ્રથમવાર 7,000થી વધુ હજયાત્રીઓ હજ માટે જવાના છે, જેથી હજયાત્રીઓને ધાર્મિક અને કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે હેતુથી ગુજરાત હજ કમિટી દ્વારા સમગ્ર જિલ્લાઓમાં તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. આજે જિલ્લા મથક પાલનપુરના ગઠામણ નજીક તાલીમ શિબિરની પૂર્ણાહુતિ કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લામાંથી પણ 800થી વધુ હજયાત્રીઓ હજ માટે જવાના છે, ત્યારે આજે તમામ હજયાત્રીઓને વિશેષ તાલીમ અપાઈ હતી. તેમજ ભારત સરકારના 32 અધિકારીઓને પણ સમગ્ર હજ પ્રક્રિયા દરમિયાન સાથે રાખી તમામ સુવિધા આપવાનો પ્રયાસ કરાયાનું આજે હજ સમિતિ દ્વારા જણાવાયું છે. આજે તમામ હજયાત્રીઓને સાઉદી અરેબિયાના કાનૂન અંગે જરૂરી સૂચનાઓ સહિત હજયાત્રા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના હજયાત્રીઓ સહિત ગુજરાત હજયાત્રા સમિતિના સચિવ ઉસ્માન પટેલ સહિત જમિયત ઉલેમાએ હિંદના પ્રમુખ અબ્દુલ કુદુસ નકવી, મોહમ્મદ કાદરી, સૈયદ રફીકભાઈ અસગર અલી અઘારિયા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી આ વખતે જે હાજીઓ જવાના છે એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધારે 7,500થી પણ વધારે હાજીઓ ઇન્શાલ્લાહ હજ ઉપર જશે. અમે હાજીઓને ધાર્મિક અને કાયદેકીય પ્રશિક્ષણ આપવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પ્રશિક્ષણ કેન્દ્રો રાખ્યા હતા. એમાં અમે રૂબરૂ ગયા અને આ અમારો છેલ્લો કેમ્પ છે હાજીઓને ટ્રેનિંગ આપવાનો. બનાસકાંઠાના આજીઓને પણ વધારેમાં વધારે સુખ સગવડ મળે અહીંથી જતી વખતે પણ અને આવતી વખતે, એ માટે અમે ગુજરાત સરકારના 32 અધિકારીઓને નિમ્યા છે, જેઓ ચાલુ પગારે ચાલુ ફરજે અમારા આજીઓ સાથે. દરેક પ્લેનમાં એક અધિકારી રહેશે અને એ આજીઓ પરત આવશે ત્યાં સુધી આજીઓની સાથે પ્લેનમાં પણ સાથે રહેશે, બિલ્ડિંગમાં પણ સાથે રહેશે અને શક્ય એટલી વધારે સેવા કરવાની એ લોકો પ્રયત્ન કરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા તાલુકાના વરનોડા ગામના યુવાને કરી વિકૃતિની તમામ હદ પાર, નાદાનીમાં કરેલી હરકત આવી બની જાન પર. પાલનપુરના હીરા ઉદ્યોગને ફરી જીવંત કરવા માટે સિંગાપુરથી આવ્યા કાયજો જેસન હો પાલનપુરના હીરા બજારનો અભ્યાસ કરી હીરા ઉદ્યોગને ફરી જીવંત બનાવવાની આપી ખાતરી. ડીસાની સબજેલમાં શાળાની છાત્રાઓએ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીપકલા ધ લક્ઝરિયસ સાડી એન્ડ ડ્રેસ મટીરિયલ હોલ દીપકલા. શુભ પ્રસંગોની ખરીદી માટેનું એકમાત્ર ડેસ્ટિનેશન દીપકલા. જોધપુરી, જયપુરી, બેંગોલી તેમજ મારવાડી પાનેતરનો ક્લાસ 1 ખજાનો એકદમ વ્યાજબી ભાવ રેટ પર. ડ્રેસ મટીરિયલ્સનું હાઈ પ્રોફાઇલ કેટલોગ કલેક્શન
उढ़ामणा होलसेल रेट पर दीप कला अ पैसेज ऑफ स्टाइल दीप कला साड़ी शोरूम दीप कला शॉपिंग 3 हनुमान मंदिर रोड हाईवे डीसा फोन 222-464 गांव के खेतों में जब निखरी प्रेम कहानी वालीड़ा ओए होए वालीड़ा वालामड़ी ओए होए वालामड़ी पर परिवार में था खेत की बाड़ को लेकर झगड़ा तब जाके रूपाड़ी ने मंदिर में माथा टेका अब कोबरा के खंभों से हो गई तार बंदी सीमेंट की पक्की बाड़ लग गई हो गई जुदाई नहीं जब कोबरा की बाड़ है तो मिट गया सारा झगड़ा ब्रिस्ट्रेस हाई बॉन्ड टेक्नोलॉजी से बना कोबरा बाड़ के खंभे ISO 9001:2008 सर्टिफाइड आपके खेतों का भरोसेमंद रखवाला झगड़ा मिटाओ बाड़ कराओ भगवती साड़ी शोरूम्स डीसा उत्तर गुजरात ना कद्दावर कापड़ी भगवती पोतानी ज मैन्युफैक्चरिंग पोर्टल माथी लावे छे सॉलिड ऑफर रुपया 1000 थी शुरू थती डिजाइनर चलिया चोली नी विशालतम रेंज साड़ियों मा तमाम ब्रांडेड रेंज नो हाजर स्टॉक लग्न प्रसंग नी बहोळी खरीदी खूबज फायदा ना भाव मा भगवती द मोस्ट ब्रांडेड सूटिंग सर्टिंग्स हॉल भगवती रेमंड सॉल्स क्लासिक बेडशीट्स ड्रेस तेमज ड्रेस मटेरियल्स मा लेटेस्ट वैरायटी भगवती ब्रांडेड NRI कलेक्शंस भगवती सदाई अपनी साथी भगवती साड़ी शोरूम मेन बाजार डीसा 027-44-222-652 राजकमल फ्रेश માં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સ માં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે સાથે સાથે નેચરલ જ્યુસ થીક શેક રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે રાજકમલ ફ્રેશ પાલનપુર રાજકમલ ફ્રેશ ડીસા વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં ડીસા શહેરની સંતનના હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી બાલિકાઓએ ડીસાની સબજેલમાં કાચા કામની સજા કાપી રહેલા કેદીઓની કલાઈ ઉપર રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના તહેવારની દરેક ભાઈ અને દરેક બહેન ઇંતજાર કરતા હોય છે પરંતુ ક્યારેક એવા સંજોગો પણ સર્જાતા હોય છે કે ભાઈ અને બહેનના આ પવિત્ર તહેવાર દરમિયાન ભાઈ અને બહેન મળી શકતા નથી આવું જ કંઈક કાચા કામના કેદીઓને પણ ભોગવવું પડતું હોય છે ત્યારે આવા કમનસીબ ભાઈઓ માટે રક્ષાબંધનનો તહેવાર ઉજવી શકે એટલા માટે ડીસાની સંતનના હાઈસ્કૂલની બાલિકાઓ ડીસાની સબજેલમાં કાચા કામના સજા ભોગવી રહેલા કેદીઓની કલાઈ પર રાખડીઓ બાંધવા પહોંચી ગઈ હતી ડીસાની સબજેલમાં સજા કાપી રહેલા કાચા કામના કેદીઓ પણ આ ક્ષણને લઈ ભાવુક બની ગયા હતા ડીસાની સબજેલમાં સજા કાપી રહેલા લગભગ 31 કેદીઓની કલાઈ પર આ બાલિકાઓએ રાખડીઓ બાંધી હતી પ્રભુ ઈસુની આજ્ઞાથી અમે આજે અહીં સબજેલ ડીસામાં પધાર્યા છીએ સંતાના પરિવાર સિસ્ટરો સ્ટાફ અને વિદ્યાર્થીનીઓ સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે દરેક પક્ષીને હવામાં ઉડવાનું ગમે છે તેમ આપણે દરેક માનવીને પણ ખુલ્લી દુનિયામાં જીવવાનું ગમે છે આ કેદીઓ નથી નાની અમથી ભૂલ કરીને કદાચ તેઓ અહીં આવ્યા છે અમે તેમની યાદ તેમની બહેનની તેમને યાદ આવતી હશે તો અમે અહીં આવીને તેમને રાખડી બાંધીને
તેમને અમારા ભાઈ બનાવ્યા છે. આપણા ડીસાના લોકો પણ તેમને પોતાના ભાઈ બનાવી તેમના માટે પ્રાર્થના કરી અને તેમની ભૂલોને માફ કરે અને સરકાર પણ તેમની ભૂલોને માફ કરીને ફરીથી તેમને તેમના ઘર સાથે ભેગા કરે એ જ પ્રાર્થના અને અભ્યર્થના સાથે દરેકને રક્ષાબંધનની ખાસ શુભેચ્છા. ભાઈ અને બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનના તહેવાર સાથે અનેક લાગણીસભર સંબંધો જોડાયેલા છે. ત્યારે જેલમાં સજા કાપી રહેલા આ કેદીઓને જેલમાં લાગણીઓના સંબંધનો અનુભવ થાય તે ખૂબ જ ભાવુક ઘટના છે. ત્યારે ડીસાની સબજેલના જેલરે પણ આ કાર્યની પ્રશંસા કરીને કેદીઓ આ ભાવુક ઘટનાથી યોગ્ય માર્ગ પર જશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આજરોજ સબજેલ ડીસા ખાતે સંતનના સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી તથા તેમનો તમામ સ્ટાફ અને 50 જેટલી બાળાઓ અમારી જેલના લગભગ 31 જેવા કેદીઓ છે જે કાચા કામના છે અને એમને આજ પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખી બાંધવાનો સારો એવો કાર્યક્રમ રાખ્યો છે અને અત્રે અમારી જેલમાં જે પણ આરોપી છે એમને રાખી બાંધી અને એમને એક સારો શુભ સંદેશ પણ આપ્યો છે અને આરોપી ભવિષ્યમાં જ્યારે જેલ મુક્ત થઈને જાય પોતાના ઘરે સારા નાગરિક તરીકે સમાજ વ્યવસ્થિત જીવન જીવે એવી શુભેચ્છાઓ અને સંદેશ પણ પાઠવ્યો છે. એ બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર. ભાઈ અને બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી જેલના કેદીઓ સાથે કરીને કેદીઓની લાગણીના સંબંધ સાથે જોડીને તેમને યોગ્ય માર્ગે લાવવા માટેનો આ પ્રયાસ ખૂબ જ સરાહનીય છે. આવા પ્રયાસથી જો એકાદ કેદીનું પણ મન પરિવર્તન થાય તો પણ આ પ્રયાસ સફળ થયો ગણાય. ડીસામાં દશામાના જાગરણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ડીસા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા દશામાના મંદિર ખાતે દશામાના જાગરણ પ્રસંગે આખી રાત ભાવિક ભક્તોની મોટી ભીડ જામેલી જોવા મળી હતી. શહેરના ભોપાનગર ચારસ્તાથી રેલવે સુધીના માર્ગ ઉપર અકડેઠાડ જનમેદની ઉમટી પડી હતી અને રેલવે સ્ટેશન ઉપર આવેલા દશામાના મંદિર ખાતે રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરની જનતા ઉત્સવ પ્રેમી છે અને દરેક ઉત્સવને શાનદાર અંદાજમાં ઉજવતી હોય છે. પછી તે દિવાળી હોય કે નવરાત્રી અથવા તો ઉત્તરાયણ હોય કે હોળી, દરેક તહેવાર દરમિયાન ડીસાની જનતા ધામધૂમપૂર્વક ઉજવણી કરતી હોય છે. દશામાના વ્રતની જાગરણ પ્રસંગે પણ ડીસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરમાં આવેલી રત્નાકર સોસાયટીમાં પણ જય ગોગા યુવક મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવી રહેલા આ ગરબામાં મોટી સંખ્યામાં વ્રત કરનારી મહિલાઓ, યુવકો અને બાળકો જોડાયા હતા અને માતાજીના જાગરણમાં રાત્રિ જાગવા માટે માતાજીના ગરબા રમતા નજરે પડ્યા હતા. રત્નાગર સોસાયટીના મંડળ દ્વારા ગરબામાં ભાગ લેનારા ખેલૈયાઓ માટે પ્રસાદ તેમજ લહાણી અને ઇનામી ડ્રોની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીસા શહેરના મારવાડી મુચીવાસ વિસ્તારમાં પણ દશામાના મંદિર ખાતે સ્થાનિક ભાવિક ભક્તોએ દશામાના વ્રતની જાગરણ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મારવાડી મુચીવાસ વિસ્તારના લોકોએ ભક્તિભાવપૂર્વક ગરબામાં જોડાયા હતા અને માની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મારવાડી મુચીવાસ વિસ્તારમાં માતાજીની ભવ્ય મૂર્તિની સ્થાપના પણ કરવામાં આવી હતી અને આ મૂર્તિની પ્રદક્ષિણા કરતા ખેલૈયાઓ આખી રાત માતાજીના ગરબે ઘૂમ્યા હતા. ડીસા શહેરમાં ગુરુવારે રાત્રે મા દશામાના જાગરણની ધામધૂમપૂર્વક ઉજવણી થયા બાદ શુક્રવારે વહેલી સવારના સમયે દશામાને વિદાય આપવામાં આવી હતી. ડીસા શહેર નજીકથી પસાર થતી બનાસ નદી ઉપર વહેલી સવારના દશામાના ભક્તો માતાજીની સાંઢણી પધરાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બનાસ નદીમાં આ વર્ષે પાણી ન હોવાના લીધે લોકોને થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ શહેરના ડોલીવાસ વિસ્તારમાં સ્થાનિક લોકો દ્વારા માતાજીની સાંઢણીઓના વિસર્જન માટે શુદ્ધ જળમાંથી એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ આ કુંડમાં માતાજીની સાંઢણીઓનું વિસર્જન કર્યું હતું,
જ્યારે ડીસા શહેરના હાઇવે ઉપર બનાસ નદીના પુલ નજીક પણ સ્થાનિક ભક્તો દ્વારા કુંડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, જેથી કેટલાક માઈ ભક્તો માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ત્યાં પહોંચી ગયા હતા. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે અને આ શ્રાવણ મહિના નિમિત્તે ગુજરાતભરના કે બનાસકાંઠા જિલ્લાના તમામે તમામ ભાઈ બહેનો મોટા પ્રમાણમાં દશામાનો વ્રત કરે છે અને એના ઉપવાસો કરે છે. આ ઉપવાસમાં ગઈકાલે એમ કે રાત્રિ જાગરણ હતું અને આજે દશામાનું વિસર્જન કરવાનું છે, પણ અહીંયા ગઈ સાલે વરસાદ વધારે હતો અને એ વધારે વરસાદના કારણે પાણી નદીમાં વધારે હતું, જેથી માતાજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં કોઈ તકલીફ નથી પડતી. પણ આ સાલે વરસાદનું પ્રમાણ ઓછું છે, વરસાદ છે નહીં. જો કે ભાવિક ભક્તોએ આજુબાજુથી પાણીની વ્યવસ્થા કરી છે, પણ પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં ન હોય માતાજીનું વિસર્જન અહીંયા જે આવીએ છીએ ત્યાં માતાજીનું વિસર્જન પૂરા પ્રમાણમાં થઈ શકતું નથી, તો જેથી આ જે છે એ ભાવભરનું માતાજીનું વિસર્જન કરવા આવ્યા છીએ એ અને આ પ્રમાણમાં સૌને કે કોઈ આવા ભાઈ ભક્તો છે આવી મોટા થોડું પાણીનું વિસર્જનનું વ્યવસ્થા કરાવરાવા આગવી આગામી સારે એવી અમારી પ્રાર્થના. દશામાની 10 દિવસ સુધી પૂજા અર્ચના કરી વ્રતની ધામધૂમથી ઉજવણી કર્યા બાદ આજરોજ વ્રતના અંતિમ દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દિયોદરના સણાદર ખાતે વ્રતના અંતિમ દિવસે દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ભક્તોની ભારે ભીડ જામી હતી. વિસર્જન પૂર્વે ભક્તોએ માતાજીની પૂજા અર્ચના અને આરતી કરી હતી. આજે વ્રતના અંતિમ દિવસે ઠેર ઠેર મૂર્તિ વિસર્જન માટે ભારે ભીડ જોવા મળી હતી. ઉપવાસ કરે છે અને લોકો તેની ખૂબ શ્રદ્ધાથી આરતી કીર્તિ કરે છે અને રાત્રિ જગો કરે છે. અને આમ તો આપણા આ વખતે વરસાદ ઓછો થવાથી લોકો સણાદર ગામમાં પવિત્ર શ્રાવણ માસમાં અજવાળિયાના દિવસો આવે ત્યારે ધર્મપ્રેમી જનતા માં ભગવતી દશામાની મૂર્તિઓની ખરીદી કરી 10 દિવસના વ્રત કરી ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે સરહદી વિસ્તાર એવા થરાદ વાવ પંથકની ધર્મપ્રેમી જનતાએ 10 દિવસ વ્રત કર્યા બાદ શુક્રવારની વહેલી સવારે દશામાની મૂર્તિઓનું ધામધૂમથી વિસર્જન કર્યું હતું. થરાદ ખાતે આવેલ મા દશામાના મંદિરે જાગરણની રાત્રિએ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રાત્રિ દરમિયાન માતાજીની સ્તુતિ બાદ વહેલી સવારે વાવમાં 5,000 મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. સમગ્ર મંદિર સહિત વાવ દીવડાઓથી ઝગમગી ઉઠી હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચા પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી. મા દશામાની મૂર્તિનું વિસર્જન સમયે સમગ્ર થરાદ શહેર ભક્તિમય બની ગયું હતું. ભારતીય સંસ્કૃતિમાં વ્રતને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને સતત 8-8 દિવસ કે 10-10 દિવસ સુધી વ્રતધારી મહિલાઓ ભગવાનના વ્રત કરી ભક્તિ કરતી હોય છે. આ વ્રતોમાં દશામાના વ્રતનો મહિમા પણ અનેરો છે. સતત 10 દિવસ સુધી દશામાની પ્રતિમાની સ્થાપના કર્યા બાદ વ્રતધારી મહિલાઓ સવાર સાંજ દશામાની આરતી તેમજ ભજન સત્સંગ કરતી હોય છે અને 10મા દિવસે આખી રાત જાગરણ કર્યા બાદ દશામાની સાંડણી પવિત્ર તળાવ કે નદીમાં વિસર્જન કરતી હોય છે. પરંતુ 10 દિવસ સુધી પૂજા કરાયેલી પવિત્ર સાંડણીની વિસર્જન બાદ કેવી હાલત થતી હોય છે તે આપ આપની નજર સમક્ષ જ નિહાળી રહ્યા છો. અને આ પવિત્ર પ્રતિમાની આવી દુર્દશા પાછળ જવાબદાર છે આપણી જ સોચ અને વિચાર. આપણે માટીથી બનેલી પ્રતિમાને બદલે હવે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી પ્રતિમાની પસંદગી કરતા થઈ ગયા છીએ. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી પ્રતિમા પાણીમાં ઓગળતી નથી અને તેના જ લીધે મૂર્તિનું પણ વિસર્જન ન થતું હોવાના કારણે શ્વાન તેમજ અન્ય પશુઓ આ પવિત્ર પ્રતિમાને અપવિત્ર કરી રહ્યા છે અને આપણી આસ્થાને ઠેસ પહોંચે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. દશામાના વ્રત શરૂ થતા પહેલા નગરપાલિકા તેમજ દશામાની મૂર્તિનું વેચાણ કરતા વેપારી સાથે બેઠક યોજાઈ હતી અને આ વખતે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ શેઠની શિખામણ ઝાંપા સુધી. બસ આ જ પ્રમાણે નગરપાલિકા દ્વારા મૂર્તિના વેચાણ બાબતે ગંભીરતા ના દાખવાતા ધાનેરા શહેરમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિનું વેચાણ થયું છે. તેની ગવાહી આ પડેલી મૂર્તિ કહી જાય છે. નગરપાલિકાની સૂચના અને નિયમનું કેવું પાલન થાય છે એ પણ સમજવા જેવી બાબત છે. ધાનેરાના જાણીતા શાસ્ત્રી ત્રંકેશ્વરજીનું માનીએ તો
મૂર્તિ માટીની બનેલી હોય તો ખૂબ જ સારું છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી મૂર્તિની ગરિમા જળવાતી ન હોવાના લીધે શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલી આપણું વ્રત પણ મજાક બની જતું હોય છે અને સાથે સાથે ધાર્મિક લાગણીઓ પણ દુભાતી હોય છે. આજે શ્રાવણ માસના પવિત્ર એવા શુભ તહેવારોની અંદર જે માં જગદંબા કહેવાય એવી દશામાનું પૂજન અર્ચન લોકો કરતા હોય છે અને જેને આપણે શક્તિ સ્વરૂપે માનીએ છીએ, જેની ખૂબ જ 10 દિવસ ઘરની અંદર પૂજન અર્ચન કરીએ છીએ અને ધામધૂમથી એની સવાર સાંજ આરતી કરતા હોઈએ છીએ ભાવથી, અને ખરેખરમાં કરવું જ જોઈએ. આપણો વૈદિક ધર્મ છે, હિન્દુ ધર્મ છે, આપણે મા જગદંબાનું પૂજા અર્ચન વગેરે ગરબા એમની આરતી વ્રત અનુષ્ઠાન એ આપણે કરવું જ જોઈએ. પણ મારો એક આ ભક્તોને દરેકને ખાસ સૂચના છે અને નિવેદન છે અને ખરેખરમાં પ્રાર્થના છે, બે હાથ જોડીને પ્રાર્થના છે કે આપણે જે મા જગદંબાની મૂર્તિ દશામાંનો જે 10 દિવસ આપણા ઘરની અંદર એને રાખીએ છીએ તો ખરેખરમાં એ મૂર્તિ શુદ્ધ માટીની બનાવવી જોઈએ અને માટીની મૂર્તિ બનાવી અને જો એનું પૂજન અર્ચન કરવામાં આવે અને પછી જો એનું વિસર્જન કરવામાં આવે અને એ પણ પાણીની અંદર, તો એ માટી પાણીની અંદર ઓગળી જાય અને એ પાણીમાં એટલે માટી માટીમાં મળી જાય એટલે એનો દોષ લાગતો નથી. પણ જે આપણે આ યુપીની મૂર્તિઓ અહીંયા વાપરતા હોઈએ છીએ એટલે એ મૂર્તિ વિસર્જન કર્યા પછી પણ નથી તો પાણીમાં ઓગળતી અને નથી પાણીમાં ડૂબાતી, પાણીમાં પણ અધ્ધર આવી જાય છે કારણ કે એનું વજન નથી હોતું અને છેક પાણીના પ્રવાહોથી અથવા તો કિનારે મૂકવાથી છેવાડા ઉપર આવી જતી હોય છે અને એના આવવાથી શ્વાન એટલે કે કૂતરાઓ એને ચાટતા હોય, કેવું દ્રશ્ય દેખાય ખરેખરમાં એ આપણને જોવું ન ગમે. જેની આપણે 10 દિવસ પૂજા કરી હોય, અર્ચના કરી હોય, એ મૂર્તિઓ ખરેખરમાં આવી રીતે રખડતી હોય, આવી રીતે મૂકી દીધી હોય તો એ આપણા ધર્મ માટે ખરેખર કલંકિત સાબિત થાય. એટલે આપણે વિચારવું જોઈએ કે આપણી માં છે જે આપણે એમને પૂજન અર્ચન કરીએ છીએ તો એનું વ્યવસ્થિત રીતે વિસર્જન કરવામાં આવે. અને ખરેખરમાં તો બહુ મોટી મૂર્તિનો આગ્રહ ન રાખતા, નાની મૂર્તિ માટીની બનાવીએ અથવા તો એને ઊંડા તળાવમાં વિસર્જન કરીએ અથવા તો ઘરની અંદર કોઈ માટીનું પાણીનું પાત્ર રાખી અને મૂર્તિ એમાં મૂકી દઈએ તો ઓટોમેટિક ઓગળી જાય અને પાણીને આપણે તળાવમાં વેવડાવી દઈએ કે જેનાથી કરી આપણા ધર્મની હાનિ ન થાય. પાલનપુર શહેર એ ડાયમંડ નગરી તરીકે ઓળખાતું શહેર છે, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી મંદીના માહોલમાં ફસાઈ ગયેલા હીરા ઉદ્યોગને વિશ્વભરમાં માઠી અસર પડી છે, જેના લીધે પાલનપુરમાં પણ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હીરાના નાના મોટા કારખાના બંધ થઈ જતા પાલનપુરનું હીરા ઉદ્યોગ હવે નામશેષ થઈ રહ્યું છે. ત્યારે ફરી ડાયમંડ નગરી તરીકે પાલનપુર શહેર દમદમતું થાય તે માટે સિંગાપુરના મિસ્ટર કાયજો જેસન હોએ પાલનપુરના હીરાના વેપારીઓ સાથે મુલાકાત કરી હતી. વિશ્વના 73 દેશોમાં જુદા જુદા વિષય ઉપર લેક્ચર આપનારા સિંગાપુરના કાયજો જેસન હોએ ભારતમાં ડાયમંડ ઉદ્યોગને મજબૂત કરવા પાલનપુર શહેરને પસંદ કર્યું છે. ત્યારે આજે મિસ્ટર કાયજો જેસન હોએ પાલનપુર શહેરમાં ચાલતા હીરાના કારખાનાઓની રૂબરૂ મુલાકાત લઈ હીરાના વેપારીઓને અને રત્ન કલાકારો પાસેથી ડાયમંડની ક્વોલિટી વિશે જાણકારી લીધી હતી. પાલનપુરના મહેમાન બનેલા મિસ્ટર કાયજો હીરા બજારના વેપારી જયંતિલાલ પઢિયારના નિવાસસ્થાને રોકાયા છે અને છેલ્લા 2 દિવસથી પાલનપુરના હીરા ઉદ્યોગ ઉપર ઝીણવટ ભર્યો અભ્યાસ કરી રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સિંગાપુરથી આવેલા અને પાલનપુરના મહેમાન બનેલા મિસ્ટર કાયજો જેસન હોએ જણાવ્યું હતું કે પાલનપુરના હીરાના વેપારીઓના સહયોગથી પાલનપુરના હીરાને વિશ્વ ફલક ઉપર ચમકવા માટે પ્રયત્નશીલ બનાવી શકાય તેમ છે. નમસ્તે, આઈ એમ વેરી હેપી એન્ડ પ્રિવિલેજ ટુ બી હિયર ઇન ધીસ બ્યુટિફુલ સિટી ઓફ પાલનપુર, ધ ડાયમંડ સિટી ઓફ ઇન્ડિયા. આઈ એમ વેરી પ્રિવિલેજ એઝ વેલ ટુ બી હોસ્ટ બાય મિસ્ટર ચંદીપભાઈ એન્ડ હિઝ બાય હિઝ કમિટી ટુ ઇન્ટુ ધ ઇન્ડસ્ટ્રી. And we look forward to work together in this strategic partnership and shine in the world together. Thank you. એટલે અત્યારે ધંધો દિવસે દિવસે રિડ્યુસ થતો જાય અને એની અંદર પણ આટલો હોશિયાર માણસ કે જે વર્લ્ડની નામી યુનિવર્સિટીઓમાં ભણીને આવેલો, હાર્વર્ડ જે યુનિવર્સિટીમાં ભણીને આવેલો એ વ્યક્તિ પાલનપુરને આપણા ભાગ્ય કહેવાય, મારા એસોસિએશનના ભાગ્ય કહેવાય કે આ વ્યક્તિ અમારા ત્યાં આવ્યો અને આ ધંધા વિશે એક અવેરનેસ લાવવાનો પ્રયત્ન કર્યો. અત્યારે આ વ્યક્તિ વર્લ્ડની અંદર 73 કન્ટ્રીની અંદર પોતાનું સમય આપે છે, પોતાના લેક્ચર આપે છે અને એ લેક્ચર કે જેવા તેવા નથી, એક એક લેક્ચરની કિંમત મિનિમમ $5,000-5,000 થાય એવા જો એ આપતો હોય. અને આજે એને પોતાને હીરા પ્રત્યે એટલો ઇન્ટરેસ્ટ જાગ્યો અને અહીં એને સમજ્યો કે હીરો એટલે પાલનપુરનું હબ, હીરાનું હબ પાલનપુર કહેવાય, એટલે એને અભ્યાસ કરવા માટે અહીં આવ્યા.
બદલ અમે અમારો એસોસિએશન સમસ્ત એસોસિએશન હર્ષને ખુશીની લાગણી વ્યક્ત કરે છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાની સબજેલમાં શાળાની છાત્રાઓએ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે કેટલોગ બુકની અવનવી સાડીઓ. સ્ટાન્ડર્ડ કંપનીમાં જેન્ટ્સ વેર, ફેન્સી રેડીમેડ ડ્રેસ, વેસ્ટર્ન વેર તેમજ ચિલ્ડ્રન વેરનો તદ્દન નવો સ્ટોક. તો આજે જ મુલાકાત લો, આવશો ને? પલ્સ કલેક્શન, પૂનમ પ્લાયવુડની સામે, ચંદ્રલોક રોડ, ડીસા. મોબાઈલ નંબર 9282 62 151. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાડે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ, અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, બે બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સીલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ, એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોરની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવવું. દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, KVK ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94 263 3681. રતન સ્વીટ માર્ટ, અ હાઉસ ઓફ ક્વોલિટી. રતન સ્વીટ માર્ટ, સ્વીટ્સ, નમકીન એન્ડ સ્નેક્સ. દુકાન નંબર 13, ખુશ્બુ શોપિંગ સેન્ટર, જૂની સિવિલ કોર્ટની બાજુમાં, મેઇન રોડ, ડીસા. મોબાઈલ નંબર 97143 20 683. ડીસામાં રહેવા માટે પુષ્પાંજલિ રેસિડેન્સી, જેમાં આધુનિક કેપ્સ્યુલ લિફ્ટની સુવિધા, આકર્ષક રિસેપ્શન હોલ, હવા ઉજાસ ધરાવતો સુંદર પેસેજ, વિશાળ વેઇટિંગ રૂમ, એસી ડબલ બેડ ડિલક્સ રૂમ, એટેચ ટોયલેટ બાથરૂમ, ફુલ્લી ફર્નિશ્ડ એસી સ્યુટ રૂમ વિથ LED ટીવી, દરેક રૂમમાં વાઈફાઈ અને ઇન્ટરકોમ ટેલિફોનની સુવિધા, લગ્ન તથા શુભ પ્રસંગોએ મેરેજ અને મીટિંગ હોલ સાથે ડિલક્સ અને સ્યુટ રૂમના બુકિંગ માટે આજે જ સંપર્ક કરો. સ્થળ પુષ્પાંજલિ રેસિડેન્સી, પુષ્પાંજલિ હાઇટ્સ, ચોથા માળે, જલારામ મંદિર સામે, ડીસા. પુષ્પાંજલિ રેસિડેન્સી.
વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના દિયોદરમાં આવેલી પ્રાથમિક શાળા નંબર 2માં આજે 38મો તાલુકા કક્ષાનો બાળ રમતોત્સવ યોજાઈ ગયો, જેમાં ઝોન કક્ષાએ વિજેતા બનેલા બાળ રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દિયોદર પ્રાથમિક શાળા નંબર 2માં ગુજરાતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ મંત્રી કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો 38મા બાળ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર તાલુકાની વિવિધ શાળાઓમાં ઝોન કક્ષાએ વિજેતા બનેલ વિદ્યાર્થી અને બાળ રમતવીરો વચ્ચે કબડ્ડી, ખો ખો, કૂદ, દોડ જેવી રમતોમાં સ્પર્ધા યોજવામાં આવી હતી. આ રમતોત્સવ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ બાળ રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. બાળ રમતોત્સવમાં ઇનામ આપનાર દાતાઓનું સન્માન કરવા ઉપરાંત વિજેતા ખેલાડીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આજે દિયોદર શાળા નંબર 2ની અંદર દિયોદર તાલુકાનો બાળ રમતોત્સવનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે મેં પણ હાજરી આપેલી અને આ પ્રસંગે બાળકોને અમે સૌએ શુભેચ્છાઓ પાઠવી છે. આ પ્રસંગે મારે આ બાળકોની સાથે આ વિસ્તારની જનતાને પણ મારી હાર્દિક શુભેચ્છાઓ કે એઓ પણ પોતાના જીવનની અંદર કસરત અને વ્યાયામ અને યોગને અપનાવી અને આ વિસ્તાર નિરોગી બને અને આપણે કોઈ રોગનો ભોગ ન બનીએ અને રમતોનું મહત્ત્વ સમજીએ એવી આ પ્રસંગે હું આ વિસ્તારની જનતાને વિનંતી કરું છું. આજરોજ દિયોદર શાળા નંબર 2 ખાતે દિયોદર તાલુકાનો 38મો બાળ રમતોત્સવ યોજાયો, જેમાં દિયોદરના 4 ઝોન પાડેલા છે. ઝોનમાંથી દરેક ઝોનમાંથી 68 બાળકો, એ રીતે દિયોદર તાલુકાના 272 બાળકો અહીંયા રમતોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા અને એમને તમામ બાળકોને ઇનામ અને પ્રમાણપત્રની પણ વ્યવસ્થા કરેલી છે અને દેવ કાપડીના સ્વર્ગસ્થ રાધાબેનના સ્મરણાર્થે એમના સુપુત્ર સવદાનજી ચૌધરી દ્વારા તમામ બાળકોને અને આવેલ મહેમાનોનું ભોજન કરાવવામાં આવશે. તમે વિકૃત માણસોની અજીબો ગરીબ હરકતો તો જોઈ હશે, પરંતુ કેટલાક લોકો વિકૃતિની તમામ હદ પાર કરી દેતા હોય છે અને આવી જ ઘટના ડીસા નજીક આવેલા વરનોડા ગામમાં બની છે. આ ગામના યુવકની વિકૃતિ તેની જાન ઉપર બની આવી છે. તો જોઈએ આ અહેવાલ. ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો આ યુવક ડીસા તાલુકાના વરોડા ગામનો યુવક છે. જીવન અને મરણ વચ્ચે છોલા ખાઈ રહેલા આ યુવકની દશા થવા પાછળ જવાબદાર છે તેની વિકૃતિ. આ યુવકે કરેલી હરકત વિશે જાણીને કદાચ આશ્ચર્યથી તમારી આંખો પણ પહોળી થઈ જાય તો નવાય નહીં. જી હા, આ યુવકે કર્યું છે પણ કંઈક એવું. ડીસા તાલુકાના વરોડા ગામમાં રહેતો આ યુવક તેના ખેતર પર હતો તે દરમિયાન તેના પરિવારના તમામ સભ્યો સામાજિક કામકાજ માટે બહાર ગયા હતા ત્યારે આ વિકૃત યુવકે માનસિક ઉન્માદમાં તેમના ગુપ્તાંગ પર સ્ટીલની એક રિંગ પરોવી દીધી હતી. ત્યારબાદ તેનું ગુપ્તાંગ ઉત્થાન થતાં આ યુવકના ગુપ્તાંગ પર આ સ્ટીલની રિંગ ફસાઈ ગઈ હતી અને યુવક દર્દથી કણસવા માંડ્યો હતો અને આખરે દર્દ સહન ન થતાં આ યુવક બેભાન થઈ જતાં તે જમીન પર ઢળી પડ્યો હતો, જેથી આ વિકૃત યુવકના માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ યુવાન તેના ખેતર પર બેભાન અવસ્થામાં પડ્યો હતો ત્યારે તેના પરિવારજનો પરત આવતા આ યુવકની હાલત જોઈને ચોંકી ઉઠ્યા હતા અને બાદમાં તાત્કાલિક ડીસાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. ડીસાની જનરલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં સારવાર માટે લાવ્યા બાદ આ યુવકની હાલત ખૂબ જ નાજુક હતી. આ યુવકની કરતૂત જોઈને ડીસાની જનરલ હોસ્પિટલના ફરજ પરના તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તબીબોએ આ યુવકની સારવાર શરૂ કરી હતી. અમારી હોસ્પિટલમાં એક યુવક ઇમરજન્સીમાં આવેલ અને એનો પ્રોબ્લેમ એ હતો કે એને કોઈ પણ કારણસર આંગળીએ પહેરવાની રિંગ શિશ્ન પર ચડાવી દીધેલ અને પછી સોજો આવવાના કારણે એ રિંગ ત્યાં ફસાઈ ગયો. તો જ્યારે અમારી હોસ્પિટલમાં એ આવ્યો ત્યારે એની નાજુક હાલતના કારણે અમારે એને સ્પેશિયાલિસ્ટ પાસે મોકલી આપેલ, જેથી કરીને એનું એને ઉત્તમ સારવાર મળે અને એને ઓછામાં ઓછું નુકસાન થાય. તો આ માટે લોકોને એવી વિનંતી કે આવું કંઈ પણ કરતાં પહેલાં એમણે
એ વિચારી લેવું જોઈએ કે આનું પરિણામ શું આવી શકે છે. કેટલીક વાર આના પરિણામો ખૂબ ભયાનક આવતા હોય છે અને કેટલીક વાર જે તે અંકુપાંક કાઢી નાખવાની પણ નોબત આવતી હોય છે. માટે તમારા બાળકો કદાચ આવું કોઈ કંઈ કરતા હોય કે તો કોઈ ધ્યાન રાખવું અને આનાથી બચવું. આ ઘટનાથી ચોંકી ઉઠેલા ડીસાની જનરલ હોસ્પિટલના તબીબોએ પણ આ યુવકની તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ યુવકની હાલત વધુને વધુ ગંભીર બનતા અત્યારે તેને ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે અને સતત તબીબી નિરીક્ષણ વચ્ચે યુવાનને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના બાદ કહી શકાય છે કે ઘણીવાર વિકૃતિમાં ઉઠાવેલું કદમ જાન પર આવી બનતું હોય છે અને અત્યારે તો ડીસાના વરડા ગામના યુવકને પણ તેની આ વિકૃતિ ભારે પડી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બીકે ન્યૂઝ ચેનલની મુહિમ લાવી રહી છે રંગ. ભાભર અને દાંતીવાડા તાલુકામાં પણ ઉત્સાહભેર થઈ રહ્યા છે વૃક્ષારોપણના કાર્યક્રમો. ડીસા તાલુકાના વરનોડા ગામના યુવાને કરી વિકૃતિની તમામ હદ પાર. નાદાનીમાં કરેલી હરકત આવી બની જાન પર. પાલનપુરના હીરા ઉદ્યોગને ફરી જીવંત કરવા માટે સિંગાપુરથી આવ્યા કાયજો જેસન હો. પાલનપુરના હીરા બજારનો અભ્યાસ કરી હીરા ઉદ્યોગને ફરી જીવંત બનાવવાની આપી ખાતરી. ડીસાની સબજેલમાં શાળાની છાત્રાઓએ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.